गुड इवनिंग एवरीवन, व्यास सर बोलू छु। गुजराती द्वितीय भाषा स्टैंडर्ड 9th, गुजरात बोर्ड एंड सीबीएसई, पोयम नंबर 18, दीकरीनी विदाय। आ काव्य ना कवि नु नाम शू छे? प्रश्न नंबर 1। प्रश्न नंबर 2, आ काव्य सेमाथी लेवामां आव्युं छे? प्रश्न नंबर 3, आ काव्यनो प्रकार शू छे? दीकरीनी विदाय काव्यनो प्रकार शू छे? हवे काव्यना आधारे एमसीक्यू, काव्यना आधारे ग्रामर अने काव्यना आधारे ऑथर वर्क लेसन अने नो प्रकार। वैकल्पिक प्रश्न छे, एमसीक्यू छे। क्वेश्चन नंबर 1, मेहंदी मूकी चाल्यू आजे घरनू ए अजवाड़ू एटले कोण? मेहंदी मूकी चाल्यू आजे घरनो ए अजवाड़ो एटले कोण? ए प्रकाश, बी घरनो अजवाड़ो, सी दीकरी अने डी दीकरो। विद्यार्थी मित्रों, आ कॉन्टेस्ट वीडियो छे। कॉन्टेस्ट वीडियो में बधाए कमेंट बॉक्स में आंसर लखवाना छे, ग्रामर अने एबीसीडी में आंसर लखवाना छे अने कमेंट करवाना छे। जेना सौथी ओछा समय में आंसर राइट हशे बधा एने व्यास एकेडमी तरफथी कोई ने कोई गिफ्ट तमने मळशे। सेकंड, नीचेनामांथी क्यूं रूपक दीकरीने लागू पड़तु नथी? रूपक एटले एक्जाम्पल। फर्स्ट, घरनी अमीरात, अमीरात एटले अमीर, पैसादार, धन। सेकंड, घरनुं अजवाड़ू। सी गोखनो दीवो अने डी फानस। तो आमांथी क्यूं दीकरी माटे काव्यना आधारे क्यूं रूपक बेसतुं नथी? थर्ड, दीकरी जता सौनी आँखों केवी थई गई? दीकरीनी विदाय थता सौनी आँखों केवी थई गई? ए कोरी पड़ी गई, बी भींजाई गई, सी लाल थई जावी अने डी फाटी रही। फोर्थ, दीकरी क्या जई रही छे? ए फरवा, बी प्रवासमां, सी पियरमां, डी सासरे। आगळ, आज दिन सुधी घरने कोण हूंफाळू राख्यु हतु? आज दिन सुधी घरने कोण हूंफाळू राख्यु हतु? ए फानसे, बी ट्यूबलाइटे, सी दीवाए, डी दीकरीए। સેકન્ડ, મહેંદી મૂકીને સાસરે જતી દીકરી સાથે શું લઈ જવાનું હતું? કે શું લઈ જાય છે? એ અજવાળું, બી સંસ્કાર, સી ઘરેણા અને દાગીના, ડી દહેજ। આગળ, થર્ડ, દીકરી સાસરે ગઈ તેથી શું જતું રહ્યું? દીકરી સાસરે ગઈ તેથી શું જતું રહ્યું? એ ઘરમાંથી ધન, બી ગોખથી દીવો, સી ઘરની લક્ષ્મી, ડી દીકરીને ડોલી, દીકરીને ડોલી। ફોર્થ, નહીં સંધાય હવે આ ફળિયું, નહીં સંધાય હવે આ ફળિયું, ગમે એટલું સીવો, આ કોને અનુલક્ષીને કાવ્યમાં કવિએ કહ્યું છે? એ કમાવા જતા દીકરાને, બી ભણવા જતા દીકરાને, સી સાસરે જતી દીકરીને, ડી લડાઈના મેદાને જતા જવાનને। પગલી પડતા રજવાડું થઈ જવું એટલે શું? પગલી પડતા રજવાડું એટલે શું? એ ઘર ભર્યું ભર્યું રોનકમય થઈ જવું, બી રજવાડાઓની જેમ લડાઈ ઝઘડા શરૂ થઈ જવા, સી ઘર સૂનું સૂનું થઈ જવું, ડી ઘર અસ્તવ્યસ્ત થઈ જવું। સિક્સ, રંગોળીમાં હવે પહેલા જેવી ભાત કેમ નહીં પડે? રંગોળીમાં હવે પહેલા જેવી ભાત કેમ નહીં પડે? એ રંગોળીના રંગ ખૂટી ગયા છે, બી રંગોળીનો શોખ હવે કોઈને નથી રહ્યો, સી
રંગોળીનું બિંબુ ફાટી ગયું છે, ડી રંગોળી પૂરનાર દીકરી સાસરે જતી રહી છે. 7. કાવ્યમાં દીવો સીવો શબ્દ પ્રાસની જેમ વપરાયેલા બીજા શબ્દ પ્રાસને નીચેનામાંથી અલગ લખો. એ હુંફાળું અજવાળું, બી રજવાડું અજવાળું, સી ભાત અને મિરાત, ડી એ બી અને સી. આ ત્રણ માંથી તમારા આન્સર લખવાના રહેશે. હવે આવે છે સમાનાર્થી શબ્દ. ફર્સ્ટ ઘર, સેકન્ડ અજવાળું, થર્ડ દીકરી, ફોર્થ દીવો, ફિફ્થ મીરાત, સિક્સ આંખ. હવે આવે છે વિરોધાર્થી શબ્દ કાવ્યના આધારે. ફર્સ્ટ અજવાળું, સેકન્ડ દૂર, થર્ડ દીકરી. આથી તમારો સમાનાર્થી વિરોધી ગ્રામર કાવ્યના આધારે આવતા એમસીક્યુ ઓથર વર્ક અને લેસન. આનો બીજો પાર્ટ જે છે કાવ્યના આધારે લોંગ આન્સર, શોર્ટ આન્સર, વન લાઇન, નિબંધ, વાર્તા. આ પાર્ટ બીમાં તમારા જ્યારે ઓફલાઈનમાં ક્લાસમાં આવશો ત્યારે તમારી એક્ઝામ લેવાશે. આના માર્ક્સ એમસીક્યુ અને ગ્રામરના માર્ક્સ અને ઓફલાઈનમાં જે રાઇટિંગ સ્કિલના જે માર્ક્સ છે બંનેનું ટોટલ થશે અને એના માર્ક્સ તમને વોટ્સઅપમાં યા તો તમને ઘરે મોકલવામાં આવશે. ધન્યવાદ. અસ્તુ ઓમ.